જય હિન્દ દર્શક મિત્રો, હું છું આપનો દોસ્ત દેવસારેસા મોરબી થી, અને આ છે મારા પત્ની. જય શ્રી કૃષ્ણ. હું છું જમના સારેસા મોરબી થી. આજે હું સરગવાના પાનની વાનગી બનાવવાની છું. એ વાનગી કેવી રીતે બને છે એ જાણવા વિડીયોને પૂરેપૂરો જોવાની નમ્ર વિનંતી. હવે હું સરગવાના પાન ઉતારી આવું. હવે હું રસોઈ બનાવવાની તૈયારી કરું. સરગવાના કોણા કોણા પાન વીણી લેવાના. આવી રીતે પાનને ઝીણા કાપી નાખવાના. પાણી નાખીને આપણે લોટ બાંધી લઈશું. ઘઉંનો કરકરો લોટ, આ ઘઉંનો લોટ, ચણાનો લોટ. સ્વાદ પ્રમાણે મીઠું, થોડો ગરમ મસાલો, થોડીક હળદર નાખશું, પાવડર જીરું, ધાણા જીરું પાવડર, લાલ ચટણી થોડીક. સરગવાના પાન નાખી દેવાના. થોડુંક તેલ નાખવાનું. મુઠિયાનો લોટ તૈયાર છે. આ રીતથી મુઠિયા વણી લેવાના. આ રીતે લાકડાનો માંડવો ગોઠવી લેવાનો. હવે ચૂલો જગાવી લઈશું. કડાઈમાં પાણી નાખી દેવાનું. માંડવા ઉપર આપણે આ રીતે ઢોકરા મૂકી દઈશું. માંડવા ઉપર આ રીતના ઢોકરા મૂકી દેવાના. ઢાંકણું ઢાંકી દેવાનું.
ઢોકરા વરાળમાં બફાઈ ગયા છે, હવે આપણે એને ઉતારી લઈશું. ઢોકરા હવે આપણે કટિંગ કરી લઈશું. ઢોકરાનો વઘાર કરી લઈશું અને તેલ નાખીશું. રાઈ, મેથી, જીરું, લીમડાના પાન, મરચા, ડુંગળી, સફેદ તલ, વઘાર પાકી જાય એટલે ઢોકરા નાખી દેવાના. ઢોકરા ઉતારી લેવાના. ઉપર થોડીક કોથમરી વેરી દેવાની. ઢોકરાની કઢી તૈયાર કરશું. છાશ, એમાં ચણાનો લોટ નાખી દઈશું. મીઠું, થોડીક ચટણી, હળદર, ધાણા જીરું સારી રીતે મિક્સ કરી લેવાની. કઢીનો વઘાર કરશું. તેલ, રાઈ, ડુંગળી મરચા, લીમડો, હિંગ, કાચા ટમેટા, ખાંડ નાખી દેવાની. 5 મિનિટ હલાવવાની. કઢી હવે પાકી ગઈ છે, ઉતારી લેવાની. કોથમરી થોડીક વેરી દઈશું. આપણા મૂઠિયા ઢોકળા સરગવાના પાનના અને કઢીની પ્લેટ તૈયાર થઈને આવી ગઈ છે. ખાઈ જોઈ કે કેવો સ્વાદ આવે છે. વાહ, સરસ સરગવાના પાનના ઢોકળાનો સ્વાદ તપેલામાં બનેલો છે. બહુ ખૂબ જ સરસ આવે છે અને ખાટી મીઠી કઢી પણ બહુ ખૂબ સારી બની છે. તો તમે પણ એકવાર ઘરે બનાવી અને ખાઈ જોજો, ખૂબ જ મજા આવશે. અને હવે થોડી વાર હું આ પ્લેટ અધૂરી મૂકી અને નાના ભૂલકાઓને જમાડવા આવ્યો છું, તેને પહેલાં હું જમાડી દઉં.
મજા આવે હે ખાવાની. મસ્તી ને આજે છોકરાઓ આનંદથી.